ગુજરાતીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામે સૌથી વધુ આંદોલન છેડનાર સુરતીની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હાલ સરકારની ખાતરીના આધારે તેની એક વધુતી હડતાલ પાછી ખેંચી છે. ટેક્સટાઇલ સંગઠનની ફરિયાદોનું છે, ખાસ કરીને 5% જીએસટીની સરકાર નિકાલ નહીં લાવે તો ફરી એક વખત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હડતાળ પર જશે. રૂપિયા 50,000 કરોડની ટેક્સટાઇલ માર્કેટની એક માસની હડતાળમાં રૂપિયા 5,000 કરોડનું નુકસાન તો સહન કરી ચૂકી છે, પરંતુ તેને ઇન્સ્પેક્ટર રાજ ફરી જોતું નથી. સુરતની મિલેનિયમ માર્કેટ એસોસિએશન તથા જીએસટી સંઘર્ષ સમિતિએ સંયુક્ત રીતે વ્યૂહ ઘડ્યા છે. મિલેનિયમ માર્કેટના પ્રમુખ ગુરુમુખસિંહે આકરા શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે જો સરકારને ટેક્સનો અધિકાર હોય તો અમોને વોટનો અધિકાર છે. અમો સરકાર વિરુદ્ધ મતદાન કરતા પણ અચકાતા નથી. હાલમાં જ ગુજરાત ટેક્સટાઇલ પ્રતિનિધિઓ સાથેની દિલ્હી બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી. અરુણ જેટલી આ ઉદ્યોગ મેં 5% વેરો જીએસટી ખેંચવાનો ખરડો કરતા કહ્યું કે ટેક્સટાઇલનો ઉદ્યોગ જ એક એક્સરસાઇઝ તો ભરે છે, પણ સંઘર્ષ સમિતિના તારાચંદ કસાદ કહે છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ પર વેરો છે, બ્રિક્સ ટ્રેડિંગ તમામ પ્રક્રિયા પર વેરો છે અને તેથી ઇન્સ્પેક્ટર રાજ ફરી અમો સરકારનો અમારો મુદ્દો અનેક વખત પણ સમજાવ્યો છે, પણ સરકાર વિચારવા તૈયાર નથી. અમે ફરી વખત હડતાળ પર જઈશું, અમે ફરી આવવા તૈયાર નથી. જોકે જીએસટી સંઘર્ષ સમિતિમાં ભાજપ પ્રેરિત જૂથ વચ્ચેના માર્ગ માટે પ્રયત્નશીલ છે અને ટેક્સટાઇલ પર જીએસટી 18 માસ મુલતવી રાખવાની માંગણી કરે ને તે મુદ્દે જોર દેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.